નવસારીમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને માથાકૂટ થયાના સમાચાર સામે આવ્યા છે. સરપુર ગામનું પ્રેમીયુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થતા બબાલ થઈ હતી. પોલીસે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. ઘટનામાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો કરાયો હતો. હુમલા બાદ યુવતીના ઘરની બહાર લોકોનું ટોળું એકત્ર થતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે હોબાળો કરનાર લોકોના વાહન જપ્ત કર્યા છે. સાથે જ સરપુર ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. સંવાદદાતા રાકેશ ફોન લાઇન પર જોડાયેલા છે. રાકેશ, નવસારીમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને માથાકૂટ થઈ છે, આખો મામલો શું છે? સાંજથી માહોલ ગરમાયો હતો, કારણ કે ત્યાં જે સરપોર ગામ છે ત્યાં એક પ્રેમી ઉગલ હતું અને તેમણે આંતરજ્ઞાતીય લગ્ન વિશ્વાસ વગર કર્યા હતા, જેને લઈને તમામ જે લોકો છે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ગામમાં એક મોટી બબાલ કરી ઉઠી હતી. તેને લઈને સમગ્ર જે બબાલ છે એને કંટ્રોલમાં લાવવા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, પરંતુ એ જે ટોળું હતું એ બેકાબુ બન્યું હતું અને તમામ જે સામસામે પાર્ટી છે તે પોતાની ગરસનમાં ઉતરી ગઈ હતી, જેને લઈને તાલુકા ભાજપ પ્રમુખના મુકેશ પટેલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલામાં મોટું નુકસાન તો નથી પરંતુ આ વિકરાળ સ્વરૂપ ધારણ કરે પહેલા પોલીસે કાબુમાં લઈ લીધું છે. તમામ ગામમાં પોલીસ જવાનોને તૈનાત કરી દીધા છે. મોટું રમખાણ ના થઈ શકે એ માટે તમામ વ્યવસ્થા પોલીસે કરી દીધી છે, પરંતુ આ જે લગ્ન છે લગ્નને લઈને ઘણા કેટલાક સમયથી માથાકૂટ ચાલ્યા કરતી હતી અને અંતે લગ્ન થતા પોલીસ જે સ્ટેશન છે પોલીસ સ્ટેશનમાં યુગલ જતા ત્યાં મામલો બિચક્યો હતો અને જેને લઈને સમગ્ર જે માહોલ છે એ સર્જાયો હતો. રાકેશ, ઘણા બધા સવાલો થઈ રહ્યા છે આંતરજ્ઞાતીય લગ્નને લઈને. 21મી સદીમાં પણ આપણે આ પ્રકારની ઘટનાઓ જોવી પડી રહી છે, અત્યારે ગામમાં માહોલ કેવો છે? જી, ગામમાં ગઈકાલ સાંજથી જ માહોલ ગરમાયો હતો. 21મી સદી છે, તમામ જે વિશ્વમાં આ રીતની ઘટનાઓ બનતી હોય છે જેને લઈને અંતે મા બાપે સ્વીકારવાનો વારો આવતો હોય છે, પરંતુ અહીં કેટલીક જે દુશ્મનાવટ હતી જેને લઈને આ જે સમગ્ર પ્રકરણ છે પ્રકરણ રચાયું હતું. પહેલા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પોલીસ સ્ટેશનમાં બેસાડીને તમામ બંને પાર્ટીને સમજાવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ બહાર નીકળતાની સાથે જ ફરી ઉશ્કેરાટ આવતા સમગ્ર ગામમાં તોફાનનો માહોલ સર્જાયો હતો અને તોફાનને કાબુમાં લાવવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી હતી. સમગ્ર રાત્રિ દરમિયાન પોલીસે સતત પહેરો ભર્યો હતો, જેને લઈને કોઈ મોટું છમકલું ન થાય. જી રાકેશ, આભાર તમામ વિગતો માટે. તો નવસારીમાં આંતરજ્ઞાતીય લગ્નને લઈને માથાકૂટ થયાના સમાચાર. સરપુર ગામનું પ્રેમીયુગલ પોલીસ સ્ટેશનમાં જ્યારે હાજર થયું ત્યારે બંને પરિવાર વચ્ચે બબાલ થઈ. પોલીસે ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો, બે જૂથ સામસામે આવી ગયા અને આખી ઘટનામાં તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ પટેલ પર હુમલો કરાયો હતો.